કોઈ બીજા કરતાં સારા હોવ, જો એ તમને ગમતું હોય તો હું તેને એક બીમારી કહું છું. તે સફળતા નથી. આપણે એને શિક્ષણ કહીએ છીએ, સ્પર્ધા કહીએ છીએ, સમાજ કહીએ છીએ. મહત્વની વસ્તુ એ છે કે તમે જેની સાથે આવ્યા છો, શું તમે એક સંપૂર્ણ મનુષ્ય તરીકે ખીલશો કે નહીં? એક માણસ માટે પણ બસ આનું જ ધ્યાન રાખવાની જરૂર છે. મારો પ્રશ્ન સ્પર્ધા વિશે છે, અને જેમ અહીંના મોટાભાગના વિદ્યાર્થીઓ જાણતા હશે કે LSEમાં સ્પર્ધાનું એક બહુ તીવ્ર વાતાવરણ છે, અને મોટાભાગના વિદ્યાર્થીઓ જે અહીં આવે છે તેઓ હંમેશા તેમના ક્લાસના ટોપ પર રહ્યા છે, અને એકવાર તેઓ અહીં આવે પછી બધા જ તેમના ક્લાસમાં ટોપ કેવી રીતે હોય છે? તેઓ ત્યાં બેસે છે અલગ અલગ ક્લાસમાં. ઓ, બધા તેમના ક્લાસમાં ટોપ કેવી રીતે હોઈ શકે? માત્ર એક જ વ્યક્તિ ક્લાસમાં ટોપ હોઈ શકે? હું ટોપને એ રીતે સમજુ છું, પણ એકવાર તેઓ અહીં આવે છે પછી તેઓ ટોપ પર નથી રહેતા, અને તેમને ટોપ પર રહેવાની ટેવ છે એટલે એ તેમને થોડો નિરાશ કરે છે. તો એકવાર તેઓ અહીં આવી જાય પછી સ્પર્ધાનું એક મોટું વાતાવરણ હોય છે, અને ઘણી બધી તુલનાઓ થતી હોય છે, ગ્રેડ્સ, અચીવમેન્ટ્સ, ઇન્ટર્નશીપ, બધું જ. દાખલા તરીકે હું પોતે, હું બહુ સ્પર્ધાત્મક વ્યક્તિ નથી, હું બીજા લોકો સાથે સ્પર્ધામાં નથી પડતી, પણ આવા વધારે પડતા સ્પર્ધાના વાતાવરણમાં રહેતા હું અમુક વાર પોતાને પૂછું છું કે શું મારે વધુ સ્પર્ધાત્મક હોવું જોઈએ? તો તમારી માટે મારો પ્રશ્ન એ છે કે સ્પર્ધાનો અર્થ શું છે, વ્યક્તિ અને સમાજ એ બંને માટે, અને શું સ્પર્ધા આપણી વૃદ્ધિ અને વિકાસ કરે છે, કે શું આપણે બસ પોતાના પર જ ધ્યાન આપવું જોઈએ? જે લોકો પોતાની ક્ષમતાથી અજાણ છે માત્ર તેઓ જ સ્પર્ધાત્મક બને છે, કારણ કે તેમનો એકમાત્ર આનંદ કોઈ બીજા કરતાં એક ડગલું આગળ હોવામાં છે. હું ક્લાસમાં ટોપ પર છું, આનો મતલબ શું છે? અને તમે જો, હું આ જાણું છું. હું જ્યારે સ્કૂલમાં હતો હું ત્યાં બસ ત્યારે જ જતો જ્યારે ખરેખર જરૂરી હોય. મને યાદ છે, મને નથી ખબર, કદાચ આ સ્તરે એવું નહીં હોય પણ સ્કૂલોમાં કદાચ તે હજુ પણ છે, મને નથી ખબર. ત્યાં હંમેશા એક પીળા રંગનું કાર્ડ રહેતું હતું, અને દરેક મહિને આ કાર્ડ તમને આપવામાં આવતું, તમારું રિપોર્ટ કાર્ડ. અને હું જોતો કે અમુક બાળકો અકડમાં ચાલતા, કારણ કે તેઓ ફર્સ્ટ કે સેકન્ડ આવતા, જે પણ હતા, અને અમુક લોકો ખૂણામાં બેસીને રડતા અને ઘરે જવાથી ડરતા હતા. તો જ્યાં સુધી મારો સવાલ હતો, હું મને આપવામાં આવતું અને હું મારા પિતાને જઈને આપી દેતો. મેં તેને એક પણ વાર ખોલીને જોયું નથી, કારણ કે મને લાગતું કે આ મારા પિતા અને શિક્ષક વચ્ચેની લેવડ દેવડ છે. હું તેની અંદર જોવા નહોતો માગતો, અને મને લગભગ ખબર રહેતી હતી કે તેની અંદર શું હશે. જ્યાં સુધી આંકડાનો સવાલ હતો, કારણ કે ત્યાં હંમેશા 6-0 હતા, કારણ કે ટેસ્ટ પેપરમાં મેં એક પણ શબ્દ ક્યારેય નહોતો લખ્યો, મારો આ નિયમ હતો. પણ આ 6-0 સિવાય મારા શિક્ષકો થોડું કંઈક સાહિત્ય લખતા હતા મારા રિપોર્ટ કાર્ડમાં. તો તે હું મારા પિતાને આપતો, તેઓ જોતા અને ખૂબ ગુસ્સો કરતા દર વખતે. હું તેમને જોતો હતો, શું થયું? કારણ કે હું આ તમને એટલા માટે કહી રહ્યો છું કે કોઈ બીજા કરતાં સારા હોવું, જો તમને તે ગમતું હોય, જો તમે બીજાની નિષ્ફળતાનો આનંદ લો છો, હું તેને બીમારી કહું છું. તે સફળતા નથી. તમે એક જીવન તરીકે તમારું શ્રેષ્ઠ હોવા માગો છો, એ તમારો અધિકાર છે. અસ્તિત્વમાં દરેક જીવન, એક કીડો, જંતુ, પક્ષી, પ્રાણી, છોડ, એક ઝાડ પણ, બધા જ શ્રેષ્ઠ હોવાનો પ્રયત્ન કરી રહ્યા છે, શું તેવું નથી? તમે પણ. પણ તમને તેની પરવા કેમ છે કે કોઈ તમારા કરતાં પાછળ છે? કેમ તમારી માટે એ એટલા આનંદની વસ્તુ છે કે કોઈ તમારા કરતાં પાછળ છે? શરૂઆતના બાળમંદિરના દિવસોથી જ આ બીમારી માણસના મનમાં લાવવામાં આવી છે, જે પૃથ્વી પર ઘણા દુઃખોનું કારણ બની છે. બધે જ આવી ખરાબ પરિસ્થિતિઓ છે, પણ આપણે કંઈ શીખી નથી રહ્યા. એટલે અમે સ્કૂલો બનાવી છે જ્યાં બાળકોને ક્યારેય ગ્રેડ નથી અપાતા. અમે તેમને એક વ્યક્તિ તરીકે જોઈએ છે કે અમે શું કરી શકીએ તેમને તેમની સંપૂર્ણ સંભાવનામાં વિકસિત કરવા માટે. હવે સમસ્યા એ છે કે દરેક જીવન આ રીતે બન્યું છે. તમને શું લાગે છે? તમને લાગે છે કે ગાર્ડનમાં રહેલું એક ઘાસ લીમડાના ઝાડ કરતાં ઓછું મહત્વનું છે? હેલો, તમે એવું વિચારો છો? માત્ર એક મૂર્ખ વ્યક્તિ એવું વિચારશે, એવું નથી?
પણ આપણે તે જ કરી રહ્યા છીએ. આપણે તેને શિક્ષણ કહીએ છીએ, સ્પર્ધા કહીએ છીએ, સમાજ કહીએ છીએ, ના, તે વસ્તુઓને સંભાળવાની બહુ મૂર્ખામીવાળી રીત છે. કારણ કે મહત્વની બાબત એ છે કે તમે જેની સાથે આવ્યા છો શું તમે એક સંપૂર્ણ મનુષ્ય તરીકે ખીલશો કે નહીં, આ એકમાત્ર સવાલ છે. આ માટે વાતાવરણને સતત પોષણ આપવા સિવાય બીજું કશું જ કરવાની જરૂર નથી, વ્યક્તિ સાથે પણ નહીં. જો તમારે એક છોડ ઉગાવવો હોય તો તમે છોડ સાથે કંઈ નથી કરતા, તમે માટી, વાતાવરણ અને આસપાસનું ધ્યાન રાખો છો. એક માણસ માટે પણ બસ આનું જ ધ્યાન રાખવાની જરૂર છે કે તમે આસપાસના વાતાવરણનું ધ્યાન રાખો, જેથી દરેક વ્યક્તિ તેના જીવન માટે પૂરેપૂરી અભિવ્યક્તિ મેળવી શકે. જે ક્ષણે તમે એમ વિચારો છો કે તમે બીજા કરતાં સારા હોવા માગો છો, કોઈક રીતે તમે બીમાર છો. અને આ બીમારી દુનિયામાં મોટી રીતે ફેલાઈ ગઈ છે અને આપણને લાગે છે કે આ જ રીત છે આપણા જીવનમાં કંઈક મેળવવાની. એટલે જો બાકી બધા નબળા હોય અને તમે થોડા ફાસ્ટ હો તો તમને લાગશે કે તમે કંઈક ઉત્તમ કરી રહ્યા છો. બીજા લોકોની નબળાઈનો તમે આનંદ લેશો. હા, હેલો. જો તમારું આખું જીવન હંમેશા બીજા લોકોની ઉપર રહેવા વિશે હોય તો તમે બીજા લોકોની અયોગ્યતાનો આનંદ લેશો. આ તમારી માટે સારું નથી, આ માનવતા માટે પણ ચોક્કસ રીતે સારું નથી.